ગાંધી ભૂમિ પોરબંદરમાં દાયકાઓથી રખડતા ફટકતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળે છે. જોકે હાલ પાલિકાએ હાઈકોર્ટની ફટકાર બાદ પશુ પકડવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ આ કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલતી હોવાથી કામગીરી ઝડપી બનાવવા માંગ કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટની ફટકાર બાદ શહેરમાંથી રખડતા ભટકતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 100 જેટલા પશુઓ પકડાયા હોવાની માહિતી મળી રહી છે. જોકે શહેરમાં 5000 કરતા પણ વધારે પશુઓ જોવા મળી રહ્યા છે, જેમાંથી મોટા ભાગના માલિકીના પશુઓ હોય છે. તો 15 દિવસમાં માત્ર 100 જેટલા પશુઓ પકડનાર પાલિકાનું તંત્ર પોતાની કામગીરી ઝડપી બનાવે તેવી માંગ સામાજિક કાર્યકર દિલીપભાઈ મશરૂએ કરી છે. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા ગુજરાત જીટીપીએલની અવરનવર રજૂઆત અને લોકોનો ખૂબ જ રોષ, જેથી કરીને ગુજરાત જીટીપીએલે અવિતરિતપણે આ બાબત જોરદાર ઝુંબેશ ઉભાડી પ્રજાના હિતમાં અને ઢોર પકડવા માટે નગરપાલિકાને મજબૂર કરેલ છે, ત્યારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા જે પશુ માલિકીના પશુ છે અને જે રઝળતા છે એ બંનેને વહેલી તકે પકડવા જોઈએ અને જુદા જુદા વિસ્તારોની અંદર આની ઝુંબેશ ચાલુ રાખવી જોઈએ. શાક માર્કેટ, પેરેડાઇઝવાળો વિસ્તાર, કંકાઈ મંદિર, એસટી બસ સ્ટેશન, નટવર ચોક, શાક માર્કેટ સહિતના જુદા જુદા સ્થળોએ આનો ખૂબ જ ત્રાસ હોય અને નગરપાલિકા જે ચીલા ચાલુ કામગીરી કરે છે એ નહીં, આની અંદર વધારે ટીમ બનાવી અને જુદી જુદી ટીમો બનાવી અને પોરબંદરને પશુના ત્રાસમાંથી મુક્ત કરો, જેથી કરી અને ગુજરાત હાઈકોર્ટે જે ટકોર તમને કરી છે આ નિર્ભર તંત્રને અને રાજ્ય સરકારને, તો વહેલી તકે પોરબંદરને ઢોર મુક્ત કરો અને લોકોને આ ત્રાસમાંથી છોડાવો. નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાય છે, છતાં પણ આ નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રમુખશ્રી ચીલા ચાલુ કામગીરી કરે છે, પરંતુ વ્યાપક રીતે આની ટીમ બનાવી અને આખા પોરબંદર શહેરમાંથી પશુના મુક્ત કરો એવી પોરબંદરના નગરજનોથી અમારી માંગણી છે. પોરબંદર પાલિકાનું તંત્ર માત્ર મોટી મોટી વાતો કરવામાં શરૂ હોય તેમ માલિકીના પશુઓ અંગે હજારો રૂપિયાના દંડ સહિતની વાતો કરાઈ હતી, તેમ છતાં હજુ પણ સેંકડોની સંખ્યામાં માલિકીના પશુઓ રસ્તા પર ઝઝડતા જોવા મળે છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.